હવે દર્શન કરીએ એક એવા પ્રાચીન મંદિરના કે જે કળિયુગમાં આસ્થાનું પ્રતીક બન્યું છે. સુરતના ઓલપાડના હાથીસા જવાના માર્ગ પર પેશવા સમયથી કુંતાઈ માતા અને પાંડવકાળથી કુંતા માતા બિરાજમાન છે. એક સાથે માતાનો ત્રિવેણી સંગમ આ સ્થાને જોવા મળે છે. અહીં કુંતાઈ માતા, કુંતા માતા અને ગૌ માતાના ત્રણેના એક જ સ્થાને દર્શન થઈ રહ્યા છે. ત્યારે આવું દર્શન કરીએ આ ત્રિગુણાત્મક દેવીના અને જાણીએ કે શા માટે માતાજી કુંતાઈ માતાના નામે અહીં ઓળખાય છે. સુરતથી 30 કિલોમીટરના અંતરે ઓલપાડ હાથીસા રોડ પર પેશવા કાળનું અતિ પ્રાચીન કુંતાઈ માતાનું મંદિર આવેલું છે. કહેવાય છે કે પહેલાના સમયમાં અહીં હાથી શાળા આવેલી હતી, પરંતુ હાથીની ચોરી થઈ જતી હોવાથી ચિંતિત પેશવા રાજાએ હાથીની રક્ષા માટે માતાજીની આરાધના કરી હતી. જે ખૂંટ સાથે હાથી બાંધવામાં આવ્યા હતા ત્યાં માતા સાક્ષાત પ્રગટ થતા ખૂંટના કારણે કુંતાઈ માતાના નામે પ્રચલિત બન્યા. અહીંયા દર વર્ષે સારગીલી થાય છે માતાજીની મંદિરમાં. એમાં ઘણા બધા લોકો પાટલા બેસે છે, મેળાઓ થાય છે, ભવ્ય આયોજન થાય છે અને બહુ સારી સંખ્યામાં લોકો પાટલા બેસે છે. અહીંયા કુંતા માતાનું એક મંદિર બાજુમાં જ છે, કુંતાઈ માતાની બાજુમાં જ. ત્યાં લોકો જેમને બાળકો નહીં થતા હોય તો તેમને બી બધા ખડી અહીંયા માતાજી આગળ રાખે છે, તો માતાજીની મનોકામના પૂર્ણ કરે છે. કુંતાઈ માતાના ગર્ભગૃહ બહાર ગણેશજી અને હનુમાનજી બિરાજમાન છે, તો સાથે સિંહ પર સવાર કુંતા માતાના દર્શન પણ કરી શકાય છે. કહેવાય છે કે મહાભારત કાળમાં કુંતા માતા પાંડવોને શોધતા શોધતા અહીં આવીને બિરાજમાન થયા હતા. સ્થાનિકોની વાત માનીએ તો સિંહ પર સવાર કુંતા માતા જમીનમાં રોજ થોડા થોડા ગરકાવ થઈ રહ્યા છે. આજના સમયમાં કુંતા માતાનો માત્ર માથાનો ભાગ જ રહી ગયો છે. કુંતા માતાની કૃપાથી અસંખ્ય દંપતીઓના વાંચ્યા મેળા દૂર થયા છે. અને અહીંયા બીજું કે જે નિસંતાન બહેનો હોય છે ને, તેમને માનતા રાખે તો સંતાન પ્રાપ્તિ થાય છે, એવી ઘણી બહેનોનું અહીંયા ખોરાક ભરાયા છે. અને બીજું કે એને મનોકામના પૂર્ણ થાય એટલે એ લોકો અહીંયા માતાજીની દર્શન કરવા આવે છે. ઓલપાડની સીમા અને હાથીસા ગામ નજીક આવેલ પ્રાચીન મંદિર આજે કળિયુગમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિરના ટ્રસ્ટીનું કહેવું છે કે ઓલપાડ હાથીસા ગામ જવાના માર્ગ પર ત્રણ માતાનું ત્રિવેણી સંગમ જોવા મળે છે. કુંતાઈ માતા, કુંતા માતા અને ગૌ માતાના અહીં દર્શન થાય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંની ગૌશાળામાં 25 ગાયોની દેખરેખ કરવામાં આવે છે. કુંતાઈ માતાના ધામમાં મંગળવાર, ગુરુવાર અને રવિવાર એમ 3 દિવસ માનતા માનવામાં આવે છે. ઉપરાંત ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી ધામધૂમથી ઉજવાય છે. આ ધામમાં રોજ માતાજીને સુંદર શણગાર કરવામાં આવે છે, તો વળી દશેરાના દિવસે દૂર દૂર ગામડાઓમાંથી માતાજીના ગરબા અહીં લાવવામાં આવે છે. કુંતાઈ માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દર વર્ષે મહાસુદ છઠના દિવસે કરવામાં આવે છે, જે રાજ્યભરમાંથી આવતા માઈ ભક્તો માના દર્શન કરીને આશીર્વાદ મેળવે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, ઓલપાડ, સુરત.